જેને હોલસેલમાં લેવું હોય કે રિટેલ લેવો હોય, રૂબરૂ મુલાકાત લઈ શકે છે, જોઈ શકે છે પ્લાન્ટ, અને ગરમ ગોળ ખાવાનો લાવો બી લઈ શકે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું સંજય કવાડ. એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ફરી વખત આપણે એક નવો વિડીયો તમારા માટે લઈને આવ્યા છીએ, શુદ્ધ દેશી ગોળ માટેનો. તો મિત્રો, ગોળ કઈ રીતનો બનતો હોય અને તેની પૂરેપૂરી પ્રોસેસ કઈ રીતની હોય તે આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયો જોતા રહેજો. શેરડીનું પીલણ કરી અને રસ કાઢી અને તેને પકાવવામાં આવે અને ત્યારબાદ એને ગોળ બનતો હોય, તો આખે આખી પ્રોસેસ આપણે અહીંયા જોવાના છીએ. તો ચાલો મિત્રો, આજે વિઝિટ કરીએ, આપણે શુદ્ધ દેશી ગોળ કઈ રીતે બને તે માટેનો આ ખાસ વિડીયો છે. તો ખાસ જોજો, ચાલો મારી સાથે. કેમ અમારે માયા? તાપમાં નીકળે બિચારી ના, તાપમાં નીકળે. તો આવી રીતે શેરડીનું કટાઈ કરતા હોય અને જે મજૂર હોય એ આવી રીતે શેરડી કાપતા હોય, પછી આ ટ્રેક્ટર ભરી અને પછી રાબડા સુધી પહોંચાડતા હોય, ત્યારબાદ એનું પીલાણ થતું હોય. તો ચાલો આપણે આગળ અત્યારે જોવાના છીએ કે શેરડીનું પીલાણ કઈ રીતનું થાય અને ગોળ કઈ રીતનું બને. આ અમે ખેતરમાંથી શેરડી લઈ આવીએ અને આ શેરડીનું અમે અહીંયા પીલાણ કરીએ છીએ. તમે જે આગળ જોઈ શેરડી આવી ખેતરમાંથી, એનું અમે અહીંયા ગીલણ કરીએ છીએ. આવી રીતે આજે ગીલણ થાય છે અને એનો રસ અહીંયા આવે છે. જોઈ લો, એ રસ આવે છે. તમે જે આગળ જોઈ છે સુકેલી વાડી, આ છે લીલી વાડી. આને અમે સુકાવીએ અને જે ભઠ્ઠે તમે જોયું છે એ રીતે અમે સુકાવીને ત્યાં ભઠ્ઠામાં બાળીએ છીએ અને ગોળ બનાવીએ છીએ. તમે જોવો છો જે પોટલું છે એ આગળ ખેતરમાં જાય સુકાવવા માટે. એ ભાઈ
કોટકો લઈને સુકાવવામાં જાય છે. આ જે સોતા છે એ સૂકા સોતા છે, આનો અમે ઉપયોગ કરીએ છીએ જે ગોળ પકાવવામાં ભઠ્ઠીની અંદર. જે આ ભાઈ જે નાખી રહ્યા છે એ ભઠ્ઠી છે. એ ભઠ્ઠી છે, ભઠ્ઠી મેં જય ગૌ માતા, જય જવાન, જય કિસાન. અમે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ અને એમાં 125-150 મજૂર ડે નાઇટ કામ કરતા હોય. જેને હોલસેલમાં લેવું હોય કે રિટેલ લેવો હોય, રૂબરૂ મુલાકાત લઈ શકે છે, જોઈ શકે છે પ્લાન્ટ અને ગરમ ગોળ ખાવાનો લાવો બી લઈ શકે છે. એક વખત મુલાકાત લ્યો, જોવો અને ગોળ કાયમી માટે ખાઓ, એવો અમારો કાયમી માટે પ્રયાસ છે. ગોળ આરોગ્ય માટે, આપણા શરીર માટે અને આયુર્વેદમાં બી ઘણું બધું કીધેલું છે ગોળ માટે, કે ગોળ કાયમી માટે ખવાવવું જોઈએ. આપણે મધુરસ બ્રાન્ડમાં ગોળમાં 500 ગ્રામથી ચાલુ થાય, 500 ગ્રામ, કિલો, 2 કિલો, 4 કિલો, 7 કિલો, 10 કિલો અને 25 કિલોના મોટા ડબ્બા, બધી વેરાયટીમાં ગોળ મળી રહેશે. આ ગૃહ ઉદ્યોગમાં મધુરસમાં ગમે ત્યારે 24 કલાકમાં ગમે તે ટાઈમે તમે વિઝિટ લઈ શકો છો, ગરમ ગોળ ખાઈ શકો છો, રસ પી શકો છો અને કેવી રીતે બને છે એ બી જોવું હોય તો જોઈ શકો છો, જેથી કરીને આપણને બી વિશ્વાસ રહે અને બે માણસોનો કહી શકો કે ભાઈ ત્યાં કાંઈ વાંધો નથી, બરાબર દેશી ટાઈપથી બને છે, વગર કેમિકલનો બને છે અને સારો ગોળ બને છે. અને બધા સારો ગોળ ખાતા થાય, દેશી ગોળ ખાતા થાય એવી અમારી નમ્ર અપીલ. અમારા એડ્રેસની જો વાત કરું તો ગીર સોમનાથ જિલ્લો, તાલુકો તાલાલા, તાલાલાથી 12 કિલોમીટર સુરવા ગીર આવે, એમાં વચ્ચે 10 કિલોમીટરે જ અમારો પ્લાન્ટ આવી જાય છે. તાલાળા ઉના રોડ હું અને વચ્ચે હનુમાનજીનું મંદિર આવે સુરવા ગામ આવતા, ત્યાં હનુમાનજીના મંદિરની સામે જ અમારું ખેતર છે અને ખેતરમાં જ અમારો પ્લાન છે. હનુમાનજીના દાદાના મંદિરની સામે જ અમારો મધુરસનો બોર્ડ લગાવેલો છે. કોઈ બીને ગમે ત્યારે વિઝિટ લેવી હોય, મુલાકાત લેવી, આવવું હોય, ગોળ ખાવું હોય, લાવો લેવો હોય તો લઈ શકે છે અને આવી શકે છે. તમે આગળ જોવો છો કે જે સીસોડામાંથી રસ આવે છે એ અહીંયા આવે, અહીંયા રસને ભઠ્ઠીમાં પાકે છે અને એનો ગોળ બનાવવામાં આવે છે. તમે આગળ જોવો, આગળ જોયું જે સીસોડામાં પીલાણ થાય છે એડીનો, એનો રસ નીકળે છે, એ રસ અહીંયા આવે છે. આ 4 તાવડા છે, 1, 2, 3, 4, 4માં અહીંયા ગોળ બનતો જાય છે અને પાકે છે, નેચરલ ગોળ અહીંયા બને છે. જોઈ શકો છો તમે, Thank you.
આ છે ગોળ બનાવવાની પૂરેપૂરી પ્રોસેસ આપણે આ વિડીયોના માધ્યમથી નિહાળી. ખરેખર તમને મજા આવી રહી છે તો મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મિત્રોમાં શેર કરજો. તો આવી રીતે આખે આખે ગોળ બનાવવાની પદ્ધતિ હોય છે અને આવી રીતે ગોળ અહીંયા બની જતો હોય છે. તો અત્યારે તમે લાસ્ટમાં જોઈ શકો છો, 2-5 મિનિટની અંદર ગોળ તૈયાર થઈ જશે, ત્યારબાદ એને આવી રીતે નાખવામાં આવશે. તો અત્યારે આ ગોળ તૈયાર થઈ ગયો છે. આગળ જે તાવડામાં જે ગોળ બને છે એ ગોળ અહીંયા આવી જાય છે, અહીંયા ઠંડો થાય છે. આ ગોળ ઠંડો થાય છે અહીંયા, અહીંથી એને પેકિંગ બને, અહીંથી પેકિંગમાં જાય. આગળ જોયું તમે જે ગોળ ઠંડો થઈને એ ભાઈ, એ સુપરવાઇઝર ભાઈઓ છે, એ પેકિંગ કરે છે. સંજયભાઈ છે, બાબુભાઈ છે. All right, I'm going to do that.